રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા સંચાલિત સ્વર્ગસ્થ બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિ મુદ્રણ કેન્દ્રમાં દર મંગળવારે પ્રસારિત થતી વાર્તા શ્રેણી અંતર્ગત ચાલતી વિક્રમ વેતાળની આજે આઠમી વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે રાજકુમારી સૂર્યબાલા રાજા વિક્રમ ફરી સ્મશાને પહોંચ્યો વૃક્ષ પરથી મળદું ઉતારી ખભે નાખ્યું વૃક્ષ પરથી ઉતરી પોતાની દિશામાં જવા એ આગળ વધ્યો એ સાથે જ મળદામાં વસી રહેલા વેતાલે કહ્યું હે રાજા વિક્રમ કર્મ અને વચન પ્રત્યેની તારી આ લગ્ન જોઈને તારી સતત પ્રશંસા કરવાનું મન થયા કરે છે જો કે ક્યારેક કેટલાક લોકો જીવનની નબળી ક્ષણોમાં એ રીતે ભાવ વિભોર બની જાય છે પોતાના કાર્ય અને કાર્ય દિશા બંને ભૂલી જાય છે એક વખત પોતાની નબળી ક્ષણોમાં આ રીતે જ ભાવાવેશમાં આવી જઈને એક અત્યંત બુદ્ધિમાન અને ચતુર સુજાણ રાજકુમારીએ પોતાના પિતા અને તેમનું રાજ્ય દુશ્મનને સોંપી દીધા હતા આજે રાજકુમારીની વાર્તા તમને કહેવા ઈચ્છું છું આ વાર્તાથી આ મરદાના બોઝ સહિત ચાલવાથી તમને લાગનારા થાકમાં તમને જરૂર વિશ્રામ મળશે આટલું બોલીને વેતાળે રાજાને તત્કાલ વાર્તા સંભળાવવાનો પ્રારંભ કરી દીધો પ્રાચીન સમયની વાત છે ત્યારે અવંતી નામનું એક વિશાળ રાજ્ય હતું અવંતીમાં રાજા સૂર્યકેતુનું શાસન હતું સંતાનમાં સૂર્યકેતુને એક પુત્રી હતી એક પણ પુત્ર ન હતો રાજા સૂર્યકેતુની પુત્રીનું નામ હતું સૂર્યબાળા સૂર્યબાળા રાજા સૂર્યકેતુની એકનું એક સંતાન હતી આથી રાજાએ તેને ઉછેર એક પુત્રીની જેમ જ કર્યો રાજકુમારને આપવામાં આવે તેવી અસ્ત્ર શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યાથી તેને પારંગત કરી સૂર્યબાળા રાજાના કાર્યમાં સહાયભૂત થતી અવારનવાર પિતાની સાથે ખભે ખભા મિલાવીને શિકાર કરવા પણ પણ ક્યારેક તો એકાદ એકાદ સહેલી અને અંગરક્ષકને લઈને એકલી વનમાં શિકાર ખેલવા નીકળી પડતી એક દિવસની વાત છે એના મનમાં એકલા શિકારે જવાની ઈચ્છા થાય તેને તરત પોતાની એક ખાસ સખીને માત્ર શિકારે જાઉં છું તેવી જાણ કરી અંગરક્ષકને પણ સાથે ન લીધો એકલી જ શિકારે નીકળી પડી અવંતી રાજની નજીક જ એક ઘનઘોર જંગલ હતું

ભયંકર અંધકાર અને સુમસામ વનમાં કોઈ મનુષ્યનો અવાજ સાંભળી તો એકદમ ચોંકી ઉઠી રાજકુમારીએ અવાજ આવ્યો તે દિશામાં ફરીને જોયું તો ત્યાં ઝાડીમાંથી એક માણસ બહાર આવતો તેની નજરે ચડ્યો અંધારું એવું હતું કે એની લાંબી દાઢી અને જટા જેવા માથાના વાળ સિવાય એનું કોઈ અંગ દેખાતું ન હતું રાજકુમારી વિચારમાં પડી ગઈ આવા ઘનઘોર જંગલમાં આ માણસ શું કરતો હશે અનેક પ્રશ્નો એના દિમાગમાં સળવળી ઉઠ્યા એ ચતુર હતી અંધકારમાં એ દેખાતી ન હતી પેલા અજાણ્યા દાઢીવાળાના પ્રશ્નનો જવાબ આપતા એ બોલી હું એક સિપાહી છું રાજકુમારીના આદેશથી આ તરફ તપાસ કરવા નીકળ્યો હતો કે શિકાર માટે આ જગ્યા કેવી છે પણ હવે રસ્તો ભૂલી ગયો છું અંધકારમાં કંઈ સુસ્તું નથી હું જાણી શકું કે તમે કોણ છો પેલા અજાણ્યા માણસે કહ્યું હું કોણ છું એ કહીશ તો તેનાથી તમારી સમસ્યા કંઈ ઉકેલાય નહીં જાય આજે રાતે તમે મારા અતિથિ બની શકો છો કાલે સવારે પાછા જજો સવારે હું તમને તમારા રાજ્યની રાજધાનીનો માર્ગ બતાવી દઈશ આટલું બોલી કોઈ પણ પ્રત્યુત્તરની અપેક્ષા રાખ્યા વગર માણસે ઘોડાની આગળ આગળ ચાલવા માંડ્યું સૂર્યવાળા થોડી અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગઈ કેમ કે આ જંગલમાં અજાણ્યાનો ભરોસો કરવો કે નહીં એના મહેમાન બનવું કે નહીં એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો એટલે પડશે તેવા દેવાશે એવું નક્કી કરી રાજકુમારીએ તેનો ઘોડો એ માણસની પાછળ ચલાવ્યો એ માણસ એક ઝૂંપડી પાસે જઈને અટક્યો ત્યાં ઊંચા ઊંચા વૃક્ષો હતા ગીચ ઝાડી હતી અહીં અંધારું પણ પ્રમાણમાં ઘણું વધુ હતું પેલો માણસ ઝૂંપડામાં ગયો એક મશાલ પ્રગટાવી લઈ આવ્યો મશાલના અજવાળામાં એ યુવાનને જોઈને સૂર્યબાળા ચમકી ઉઠી એના ચહેરા પર તેજ ચમકી રહ્યું હતું તેના પર વીરતા ઝળકી રહી હતી એ માણસમાં રાજકુમારીને ભારોભાર આકર્ષણ લાગ્યું સૂર્યબાળાએ પોતાના તરફ આ રીતે આશ્ચર્યથી નિહાળતી જોઈને એ યુવાને કહ્યું રાજકુમારી અંદર આવો થોડો આરામ કરી લઈએ રાજકુમારી સૂર્યબાળાએ ચોંકીને પૂછ્યું આ તમે શું કહી રહ્યા છો પણ એ યુવાને વધુ કશું બોલવાનો એને મોકો જ ન આપ્યો સ્પષ્ટ અને દ્રઢ સ્વરમાં કહ્યું રાજકુમારી આ પરિસ્થિતિમાં આપણે એકબીજાને જૂઠું બોલીને છેતરવાનું બંધ કરીએ તમે આ વાત બરોબર સમજી શકો છો તમે તો સર્વ પ્રકારનું જ્ઞાન ધરાવો છો આવો પ્રથમ તો મારી મહેમાન ગતિ માણો પછી બીજી વાતો કરીશું સૂર્યબાળા તદ્દન મૌન જ રહી એ યુવાનને તેને જ્યાં બેસવાનું ગયું ત્યાં કોઈ પ્રસંગ કર્યા વગર બેસી ગઈ એ યુવાને રાજકુમારીને ભોજન આપ્યું તો એ પણ તેણે ચૂપચાપ ખાઈ લીધું ભોજન પછી વિવિધ ફળો અને દૂધ આપ્યા સૂર્યબાળા હવે થોડી સ્વસ્થ થઈ તેણે પહેલાં અજાણ્યા યુવાને કહ્યું હા તો હવે કહો રાજકુમારી તમે શું પૂછવા માંગો છો થોડી ગંભીરતા સાથે સૂર્યબાળાએ કહ્યું તમે કોઈ પણ હો મને લાગે છે કે તમારી આ જગ્યા તમે કોઈ ખાસ હેતુ સરસ પસંદ કરી છે અગર તમે મને પૂરી વિગતથી તમારો એ હેતુ મને સમજાવો તો કદાચ હું પણ તમને મદદરૂપ થઈ શકું એ યુવાને સૂર્યબાળા સામે હસાઈ પડતા કહ્યું શું તમે તમારું વચન પાડશો અને ફરી નહીં જાઓ એવો વિશ્વાસ કરી શકું આ તમે શું કહો છો હું વચન ભંગ કરું એવું ક્યારેય બની શકે જ નહીં સૂર્યવાળા અત્યંત ગંભીરતાપૂર્વક બોલી રહી હતી ઠીક છે

આ નાનકડું રાજ્ય અવંતીને આધીન હતું અને અવંતીને નિયમિત વેરો ચૂકવતું હતું એકવાર હરિપુરા મહેસૂલ ન ભરી શક્યો એટલે અવંતીના રાજા સૂર્યકેતુએ તેના પર આક્રમણ કરી પોતાના રાજ્યમાં સામેલ કરી દીધું ચારેક વર્ષ પૂર્વેની આ ઘટના સૂર્યબાલાની આંખો સામે તાજી થઈ ગઈ હરિપુરામાં એ સમયે રાજા વરુણકુમાર શાસન કરતા હતા પોતાનું રાજ્ય છીનવાઈ જતા રાજા વરુણકુમારે અપમાન અને આઘાતમાંથી આત્મહત્યા કરી લીધી તેની સાથે તેની પત્ની પણ દુઃખ પીડા આઘાત થી મૃત્યુ પામી રાજા કેતુએ આક્રમણ કર્યું ત્યારે હરિપુરાનો રાજકુમાર રાજ્યની બહાર ગયો હતો એટલે રાજ્યના પતન અને મૃત્યુની એને જાણ ન હતી બીજી તરફ સૂર્યકેતુને ભય હતો કે રાજકુમાર અરુણકુમારને ખબર પડશે ત્યારે પોતાનું રાજ્ય પાછું મેળવવા જરૂર યુદ્ધ કરશે આથી એને ખતમ કરવા રાજા સૂર્યકેતુએ પોતાના સૈનિકોને ચો તરફ રવાના કર્યા પણ અરુણકુમારી કોઈ ભાળ મળી નહીં પણ તેની કોઈ માહિતી પણ ન મળી આમ તો રાજા સૂર્ય હરિપુરા પર આક્રમણ બાબતે રાજાએ પુત્રીની સલાહ લેવાનું જરૂરી માન્યું ન હતું સૂર્યબાલાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું તેને લાગ્યું કે પિતાનું આ પગલું યોગ્ય નથી અન્યાયી છે રાજકુમારી સૂર્યબાલાએ પિતાને પૂછ્યું પણ હતું પણ રાજા સૂર્યકેતુએ પુત્રીને સમજાવી દેવાનો પ્રયાસ કરતા કહ્યું બેટી તને ખબર નથી હરિપુરા પાસેથી મહેસૂલ વસૂલવાનું અત્યંત જરૂરી હતું રાજા વરુણે આવું પહેલીવાર નથી કર્યું અગાઉ અનેક વખત તે આમ કરી ચૂક્યો છે એટલે અમે એને ઘણી વખત માફી આપી ચૂક્યા છીએ પણ શાસક રાજ્ય માટે આમ માફી માંગવાનું પણ વારંવાર શક્ય હોતું નથી વળી પોતાના રાજ્યની તમામ આવક રાજા વરુણ દાન પુણ્ય અને કલાની કદર પાછળ ઉડાવી દેતો હતો પણ એ ભૂલી જતો હતો કે તે અમારો સામંત છે અને તેણે મહેસૂલ ચૂકવવાનું છે પોતાનું નામ સાંભળતા જ સૂર્યબાલાને વિચારોમાં ખોવાઈ ગયેલી જોઈને અરુણકુમારે ગંભીરતાથી કહ્યું રાજકુમારી એમાં કોઈ જ શક નથી કે હું જ હરિપુરા રાજ્યનો રાજકુમાર અરુણકુમાર છું જેની તમારા પિતાને તલાશ હતી સૂર્યબાલાની આંખો ઝૂકી ગઈ જેમ તેમ હિંમત એકઠી કરી તેણે ધ્યાનથી જોયું અને ફરી તેની આંખો ઝૂકી ગઈ સવાર પડી અને અરુણકુમારે તેને અવંતીની રાજધાની તરફ જવાનો માર્ગ બતાવ્યો જાતે પાછો પોતાની ઝુંપડીમાં આવી ગયો પાડોશમાં એક બીજું ચોલ નામનું રાજ્ય હતું ચોલ રાજનો રાજા હતો વિજય ધર્મન વિજય ધર્મને અને હરિપુરાના સ્વર્ગસ્થ રાજા વરુણકુમારે એક જ ગુરુકુળમાં એક સાથે અભ્યાસ કર્યો હતો એ ઉપરાંત બંને ખૂબ જ ઘનિષ્ઠ મિત્રો પણ હતા સૂર્યકેતુએ આક્રમણ કર્યું અને એ પછી વરુણકુમાર અને તેની રાણીનું નિધન થયું એ ખબરથી રાજા વિજય ધર્મને અત્યંત નારાજ અને દુઃખી હતા તેમણે નક્કી કર્યું હતું કે અગર પરિસ્થિતિ સુધારવાની જ ન હોય તો રાજકુમાર અરુણકુમારને લશ્કરી સહાય કરી સૂર્યકેતુ સાથે લડી લેવામાં મદદરૂપ બનશે જંગલમાં રાજકુમારી સૂર્યબાલા સાથેની મુલાકાત વાળી ઘટના પછી એક મહિને ચોલ રાજની મદદથી રાજકુમાર અરુણકુમાર રાજા સૂર્યકેતુના અવંતી રાજ્યો પર આક્રમણ કર્યું ધમાસાણ યુદ્ધ થયું આ યુદ્ધમાં રાજા સૂર્યકેતુનો ખરાબ રીતે પરાજય થયો પણ રાજકુમાર અરુણકુમારે ક્યાંય મર્યાદાનું ઉલ્લંઘન ન કર્યું રાજા સૂર્યકેતુ હવે પરાજિત રાજા હતો છતાં તેના માન અરુણકુમારે પૂરેપૂરા જાળવ્યા હતા જરા પણ અપમાન ન થાય તેનું ધ્યાન રાખ્યું આથી સૂર્યકેતુને દ્રઢ અવાજમાં અરુણકુમારે કહ્યું રાજન આપના પર પ્રતિ આક્રમણ કરવાનો મારો હેતુ ન હતો મારે તો માત્ર મારી માતૃભૂમિને જ મુક્ત કરાવી હતી જેથી મારા માતા પિતાના આત્માને શાંતિ મળે ભલે મને વિજય મળ્યો પરંતુ અવંતી રાજ્ય તમારું છે અને તમારું જ રહેશે તમે અગાઉની જેમ જ અવંતી પર રાજ કરી શકશો અરુણકુમારની વાત સાંભળીને સૂર્યકેતુ સ્તબ્ધ બની ગયો તેને પરાજિત રાજા તરીકે અરુણકુમારના વ્યવહારથી શરમ પણ આવી સૂર્યકેતુથી બોલ્યા વગર ન રહેવાયું કહ્યું બેટા હવે મને લાગે છે કે મેં તારા પિતાને અન્યાય કર્યો હતો એટલે હવે હું બાર વર્ષ સુધી સજા રૂપે તારો સામત બનીને જ રહીશ એટલું જ નહીં અવંતી રાજ્યની કોઈ પણ મહામૂલ્યવાન વસ્તુ તને મારા પરાજયની ભેટ રૂપે આપવા ઈચ્છું છું તને અવંતીમાંથી શું જોઈએ છે એ કહે આથી રાજકુમાર અરુણે હસીને કહ્યું રાજન માગીને જે લેવાય તેને ભેટ ન કહેવાય તમે દરેક બાબતોમાં હંમેશ તમારી પુત્રીની સલાહ લઈને નિર્ણય લો છો આ વખતે પણ તમારી પુત્રીને પૂછીને નક્કી કરો કે મને આપવા યોગ્ય તમારા રાજ્યમાં કઈ ભેટ છે રાજા સૂર્યકેતુએ સૂર્યબાલા સામે જોયું સૂર્યબાલા એ જોઈને બોલી ઉઠી પિતાજી એક વ્યક્તિ તરીકે ભેટ આપવા ઈચ્છો છો કે એક રાજા તરીકે રાજા તરીકે નહીં વ્યક્તિ તરીકે રાજા સૂર્ય કેતુએ આપતા કહ્યું તેની ઉદારતા અને તેના ઉચ્ચ વિચારોથી હું અત્યંત પ્રભાવિત થયો છું આથી હળવું સ્મિત વેતા સૂર્યબાલાએ કહ્યું વ્યક્તિ તરીકે તમે આપ એક પિતા છો એક પિતા માટે પોતાની પુત્રીથી વધુ અમૂલ્ય બીજું શું હોઈ શકે પુત્રીની વાત સાંભળી સૂર્યકેતુ એક પળ માટે તદ્દન સ્તબ્ધ બની ગયા પછી તેની મનની વાત સમજી જઈને એ પડ્યા બોલ્યા હા દીકરી હું આટલી સરળ વાત સમજી ન શક્યો કદાચ પણ એ જ કારણે કહ્યું કે હું તમ મારી પુત્રીની સલાહ લઉં તેના થોડા જ મહિના બાદ રાજકુમારી સૂર્યવાળા અને અરુણકુમારના લગ્ન થઈ ગયા આમ પોતાની વાર્તા અહીં પૂર્ણ કર્યા બાદ વેતાલે કહ્યું રાજન શું એ વાત સાચી છે કે રાજકુમારી સૂર્યવાલા રાજકુમાર અરુણ પ્રત્યે આકર્ષિત થઈ હતી જોકે પોતાના પિતાને જરા પણ આ વાત કરી ન હતી એ અલગ વાત છે કે અરુણ એક અત્યંત સમજદાર અને ઉચ્ચ વિચારો ધરાવતો યુવાન હતો તેની દયાથી જ રાજા સૂર્યકેતુના પ્રાણ બચી ગયા નહીંતર નહીરજિત રાજા તરીકે સૂર્યકેતુએ વનવન ભટકવું પડ્યું હોત નહીંતર સૂર્યબાલા આ વાત સાંભળી અને એ સ્તબ્ધ થઈ ગઈ તે અત્યંત બુદ્ધિમાન હતી દરેક વાત બરોબર સમજતી હતી જોકે નજીવી કમજોરીને કારણે એ ગુમાવી પણ ચૂકી હોત બીજું પોતાની વિશે બધું જાણતો અરુણકુમાર પણ સૂર્યબાલાને પછી જોખમમાંથી માંડ બચ્યો હતો એ જ વાત મુખ્ય છે ને મારી શંકાઓનું નિવારણ જાણવા છતાં અગર તું મને નહીં કહે તો તારી મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે વેતાળની શંકાઓનો ઉત્તર આપતા વિક્રમે કહ્યું વેતાળ દસ દસ વખત કહેવા છતાં જે વાત મૂરખ સમજી નથી શકતો એ જ વાત બુદ્ધિશાળી વ્યક્તિ એક જ વારમાં સમજી જાય છે એમને માટે તો માત્ર ઈશારો જ પૂરતો હતો સૂર્યબાળા અને અરુણકુમાર બંનેની ગણતરી બુદ્ધિમાન વ્યક્તિઓમાં થઈ શકે બંનેના પરસ્પર પ્રેમને મૌનથી જ પારખી લીધો હતો રાજકુમાર જાણતો હતો કે રાજકુમારી સૂર્યબાલા તેના પિતાને કશું જ નહીં કહે એટલે જ જંગલમાંથી એને જવા દીધી વળી સૂર્યબાલા ચૂપ રહી તો તેનું કારણ તેનો અરુણકુમાર પ્રત્યેનો પ્રેમ ન હતો પરંતુ એ માટે કે તે નદીના કિનારે સુપડી બાંધીને રહેનાર અરુણકુમારને

જવાબ એટલો બધો સચોટ હતો કે વેતાળની તમામ શંકાઓનું તેમાં સમાધાન થઈ ગયું પણ વેતાળ ખડખડાટ હસી રહ્યો હતો કારણ કે જવાબ આપીને વિક્રમે ભૂલ કરી હતી મૌન રહેવાની શરત તૂટી હતી વિક્રમનું મૌન તૂટતા જ વેતાળ બંધનમાંથી મુક્ત થઈ ગયો તરત અદ્રશ્ય થઈ એ ફરી સ્મશાનમાં પહોંચી ગયો ત્યાં પોતાના જાણીતા વૃક્ષો પર લટકી ગયો અસુ